આગળના લેક્ચરની અંદર આપણે ભાગીદારના મૂળે ખાતા જોયા કે ભાઈ એની અંદર જો જમા બાકી હોય તો જમા બાજુ અને બીજું જમા બાજુ કેવી વસ્તુઓ બતાવી આપણે તો કે ભાગીદારને થતી આવક બધી ક્યાં બતાવી તો કે મૂળી ખાતાની જમા બાજુ અને ભાગીદારે ચૂકવવાના અથવા તો ભાગીદારનો ખર્ચો એ બધું આપણે ક્યાં બતાવ્યું મૂળી ખાતાની ઉધાર બાજુ આજે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું ભણવાનું છે કે પહેલા તો નફા નુકસાન ફાળવણી ખાતું એ શું છે તો કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવા માટે આ ખાતું છે એ તૈયાર કરવામાં આવે આમ જોવા જઈએ તો નફા નુકસાન ખાતાનો એક ભાગ છે નફા નુકસાન ખાતું અને મૂળી ખાતું ન બનાવીએ વાર્ષિક હિસાબમાં તો એનાથી કોઈ ફેર પડતો નથી પણ જો બનાવ્યું હોય બંને ખાતા તો આપણે વાર્ષિક હિસાબનો જે દાખલો ગણીએ છીએ એ સહેલો પડી જાય હવે બીજી બાબત આપણે જોવા જઈએ કે નફા નુકસાન ફાળવણી ખાતું જ્યારે બનાવશું ત્યારે માત્ર એટલું જ યાદ બહુ સરળ છે એટલું જ યાદ રાખવાનું કે મૂળી ખાતામાં ભાગીદારની જે કાંઈ પણ આવક જમા બાજુ બતાવી હોય એ બધી વસ્તુ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે અને ભાગીદારના જે ઉપાડ કર્યો હોય ઉપાડનું વ્યાજ હોય એ જે કંઈ દર્શાવેલું છે ઉધાર છે મૂળી ખાતામાં એ બધું નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ બતાવવામાં આવે આટલું જ કરવાનું એથી વિશેષ કંઈ આવતું નથી હવે બીજી બાબત કે જ્યારે પણ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવતા હોઈએ ત્યારે એની પહેલી જે લીટી છે એ આપણે છોડી દેવાની કારણ કે આપણે જાણતા નથી હોતા કે નફા નુકસાન ખાતામાં નફો થશે કે ખોટ થશે જ્યારે વાર્ષિક હિસાબ ભણતા હોય ત્યારે આ ચેપ્ટરની જ્યારે વાત કરતા હોય ત્યારે તો આપણને આપેલા રહેશે દાખલા તરીકે નફો આપ્યો હોય તો અહીં લખવાનું ચોખ્ખો નફો ક્યાંથી તો કે નનું ખાતાથી જો નફા નુકસાન ખાતાની અંદર ચોખ્ખો નફો થયેલો હોય તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ બતાવવામાં આવે અને જો ખોટ ગઈ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ચોખ્ખી ખોટ ક્યાંથી તો કે નફા નુકસાન ખાતાથી એટલે કે પહેલામાં પહેલું આપણું સ્ટેપ કેવું રહેશે તો કે નફા નુકસાન ખાતામાં નફો થયો હોય તો જમા બાજુ અને નફા નુકસાન ખાતામાં ખોટ હોય તો કઈ બાજુ ઉધાર બાજુ હવે બીજી બાબત કે અહીંયા જે આપણે એક વખત ફરી પાછા મૂડી ખાતામાં જઈએ પહેલા આપણે જમા બાજુ લઈએ તો જમા બાજુ જેટલી પણ ભાગીદારની આવકો છે એ બધી અહીંયા ઉધાર બાજુ બતાવવા છે એટલે કે પહેલા તો આપણે અહીંયા જો આ એની મૂડી છે મૂડી બતાવવામાં આવતી નથી કે મૂડી છે એને એમાં બતાવવા છે નહીં પણ ભાગીદારની આવક કઈ તો કે મૂડીનું વ્યાજ મૂડીનું વ્યાજ ભાગીદારો હોય તો ભાગીદારોના એના મૂડી ખાતે એ અને બી આપણે એને આમ સ્ટેપ બાય સ્ટેપ જ લઈએ બીજો ભાગીદાર છે તો બી બે નો ટોટલ કરીને ક્યાં આવી જશે બાય એવી જ રીતે પગાર બોનસ કમિશન કે મહેનતાણું મળતું હોય તો એ પણ અહીંયા લઈ શકાય પગાર બોનસ કમિશન કે મહેનતાણું હવે બીજું કે આ મૂળી ખાતું પણ મેં તમને આગળના લેક્ચરમાં કીધું કે માની લો કે આ ચાલુ ખાતું છે ભાગીદારનું મૂળી ખાતું અને સાથે સાથે કયું ખાતું છે ચાલુ ખાતું તો બંનેમાં ફર્ક કેટલો હોય તો કે એક અહીંયા વધારાની વસ્તુ આવી જાય ચા ખા જ બા વ્યાજ એટલે કે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અને આ બાજુ શું આવી જાય તો કે ચા ખા ઉ બા વ્યાજ એટલે કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ જો ચાલુ ખાતું હોય તો આટલો વધારાનો આવશે તો અહીંયા જમા બાકીનું વ્યાજ છે એ પણ ભાગીદારની આવક છે અને આવક હોય એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ જશે જમા બાજુ ત્યાં આપણે લખીએ ચા ખા જ બા વ્યાજ અને રકમ નખાના મૂકી દેશું
હવે આ બાજુ બીજું કઈ વધતું નથી એટલે ફરી પાછા આ બાજુ આવી જઈએ તો અહીંથી શું આવશે તો કે આ બાકી અને ઉપાડ છે એ બતાવવા આવતા નથી તો આ ભાગીદારનો ખર્ચ કયો તો કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ તો એ બતાવવાનું ચા ખા ઉ બા વ્યાજ અને ભાગીદારોના નામ સહિત બતાવવાનું જો નામ હોય તો કે એ અને બી બંનેનો ટોટલ છે એ બહાર લેવો જશે એવી જ રીતે ઉપાડનું વ્યાજ ઉપાડનું વ્યાજ ભાગીદાર એ અને બી બંનેનો ટોટલ છે એ બહાર મૂકી દેવાનું આ તે સિવાય લગભગ બીજું કાંઈ ક્યારે આવતું નથી હવે તો કે બીજું કાંઈ વધતું નથી મૂડી રકમ જોવા જાય ચાલ મૂડી કે ચાલુ ખાતું જે હોય તો આ વેચણી પત્ર ખોટા આવી ગઈ આ વેચણી પત્ર નકો આવી ગયું પણ ઈ ક્યાંથી આવ્યો તો કે ઈ અહીંથી ન્યાય ગયો હોય એટલા માટે પહેલા આપણે ખાતાને આપણે બંધ કરી લે તો પહેલા જમા બાજુ માની લો કે જમા બાજુનો સરવાળો વધારે છે તો આપણે જમા બાજુના સરવાળાને અહીંયા મૂકી દેશું અને એ જ સરવાળો જો અહીંયા આવી જાય ત્યારે એમાંથી ઉપરની રકમ બાદ કરવાની એટલે કે જે તફાવતની રકમ મળે એને આપણે અહીંયા મૂકી જેને કહેવાય વેચણી પાત્ર નફો બે પાત્ર નફો અને અહીંયા જે વેચણી પાત્ર નફો આવ્યો એ ભાગીદારો વચ્ચે વેચે છે જે ભાગીદારો વચ્ચે જે પ્રમાણ નક્કી કર્યું હોય કરારનામા મુજબ એ મુજબ આ નફો વેચી દેવાનો જેને વેચણી પાત્ર નફા તરીકે ઓળખવામાં આવે છે અને આ વેચણી પાત્ર નફો છે એ ભાગીદારના મૂડી ખાતામાં જમા કરી બતાવવામાં આવે ત્યાર પછી એનાથી ઉલટું કે માની લ્યો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુમાં સરવાળો વધારે હોય તો પહેલા આપણે અહીં ઉધાર બાજુનો સરવાળો મૂકશું એ જ સરવાળો અહીંયા લઈ અને એમાંથી ઉપરની જે રકમ છે એ રકમ બાદ કરતા તફાવતની જે રકમ આવે એને અહીંયા નખવાની જેને કહેવાય વેચણી પાત્ર ખોટ અને જે ભાગીદારો છે એ ભાગીદારો વચ્ચે નક્કી કરેલા પ્રમાણની અંદર એ વેચી દેવામાં આવે છે આવી રીતે તમને એક માર્કનો પ્રશ્ન એવો પણ પૂછી શકે કે નફા નુકસાન ફાળવણી ખાતાનું પરિણામ શું હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતાનું પરિણામ નાનું ફાળવણીનું પરિણામ વ્યય પાત્ર વહેંચણી પાત્ર નફો અથવા તો વહેંચણી પાત્ર જો નફા નુકસાન ફાળવણી ખાતાની બાકી તમને બીજી રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે કે ફેરવીને કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે શું તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે વહેંચણી પાત્ર નફો અને બીજો હજી પ્રશ્ન પૂછી શકે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું તો ઉધાર બાકી એટલે વહેંચણી પાત્ર ખોટ પછી એવો પણ પૂછી શકે કે જો નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવતની રકમ ક્યાં મળે અને એને શું કહેવામાં આવે છે તો નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવતની રકમ છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પડે જેને વહેંચણી પત્ર નફા તરીકે ઓળખવામાં આવે અને એનાથી ઉલટું કે જો નફા નુકસાન ફાળવણી ખાતાના ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવતની રકમ ક્યાં મળે છે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ મળે જેને વહેંચણી પત્ર ખોટ કહેવામાં આવે હવે બીજો પ્રશ્ન તમને એવો પૂછે કે જો નફા નુકસાન ફાળવણી ખાતાની ખાતામાં વહેંચણી પત્ર નફો હોય તો એને ક્યાં બતાવવામાં આવે છે તો વહેંચણી પત્ર નફો હોય તો એને ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ બતાવવામાં આવે છે એવી જ રીતે વહેંચણી પત્ર ખોટ હોય તો ક્યાં બતાવાય છે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે હવે બીજું કે મૂડી ખાતાની અંદર જેટલું જમા બાજુ હોય ભાગીદારની જે આવકો છે એ બધી આવકો ઉધાર બાજુ બતાવવામાં આવે એવી રીતે ભાગીદારનો જે અંગત ખર્ચ છે
ઈ બધો ખર્ચ છે ઈ ક્યાં બતાવવામાં આવે હે તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જવાબદારી એટલે કે જો આપણે મૂડી ખાતું આવડે તો નફા નુકસાન ફાળવણી ખાતું ઓટોમેટિક આવડે કે અહીંયા જે જમા બાજુ છે એ અહીંયા ઉધાર બાજુ આવશે અને ઉધાર બાજુ છે એ ક્યાં આવશે જમા બાજુ આવશે હવે આગળના નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે ગણતરી ની અંદર કેવા કેવા સૂત્રનો ઉપયોગ થાય છે એ આપણે નેક્સ્ટ પીરિયડ ની અંદર જોશું